तो अमदावादमां दिन प्रतिदिन कोरोनानो राफड़ो फाटी रह्यो छे त्यारे आगामी 30 दिवसमां अमदावादनी स्थिति चिंताजनक बनी शके छे। अमदावाद होस्पिटल एंड नर्सिंग होम्स एसोसिएशनना प्रमुख डॉक्टर भरत गढ़वीए सतत वधता केस अंगे चिंता व्यक्त करी अने चेतवणी आपी। ओमिक्रॉन अने कोरोना सतत केस वधी रह्या छे, चिंतानो विषय बनी रह्यो छे। आपणी साथे आहनाना प्रेसिडेंट डॉक्टर भरत गढ़वी छे, तेमनी साथे वात करीशुं। भरतभाई, केटलुं चिंताजनक गणी शकाय आवनारा दिवसो, केटला मुश्किल बनशे? छेल्ला बे दिवसमां आपणे जोयुं छे के नंबर्स ऑलमोस्ट डबल थई गया छे एडमिशनना, अने ओवरओल जे केसीस आव्या छे तेमां पण खासो वधारो जोवा मळ्यो छे। आ એક ચિંતાજનક બાબત છે, એટલે આવતા 30 દિવસ આપણા માટે ડેફિનેટલી એક ટેસ્ટિંગ પીરિયડ છે। તો આ દિવસો દરમિયાન તમામ લોકો કોઈ પણ જાતના ફંક્શન્સ જ્યાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય, જેવા કે મેરેજીસ, લગ્ન છે, સામાજિક કોઈ ફંક્શન્સ હોય કે રાજકીય મેળાવડા કે રિલિજિયસ ગેધરિંગ્સ હોય, એનાથી દૂર રહે તો આપણે આ કોવિડના ઇન્ફેક્શનને ડેફિનેટલી આઈધર સ્લો કરી શકીશું અથવા એનાથી આપણે દૂર રહી શકીશું। રાજકીય મેળાવડા ખૂબ જ થઈ રહ્યા છે અને બે રોકટોક, કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું પાલન પણ થતું નથી। જોઈએ તો વાઇબ્રન્ટ છે, કાઇટ ફેસ્ટિવલ છે, ફ્લાવર શો છે, આ પ્રકારના શો કરવા યોગ્ય છે ખરા? વાઇબ્રન્ટ જે છે એ એક આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે અને ઇકોનોમી માટે જરૂરી છે, તો તમામ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન કરીને તેને ચાલુ રાખવું જોઈએ। ફ્લાવર શો ઓપનમાં છે તો ડેફિનેટલી બધા જ માસ્ક પહેરીને આવે ફરજિયાત, તો એમાં કોઈ ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા છે। પણ જ્યાં ક્લોઝ સ્પેસમાં કોઈ પણ ગેધરિંગ થયું હોય અથવા ખૂબ લોકો એકસાથે ભેગા થયા હોય, એવા કેસીસમાં ઇન્ફેક્શનનો વધારો ખૂબ જ થઈ શકે છે। એટલે આવા જે બિનજરૂરી કાર્યક્રમ કોઈ પણ જાતના હોય, જેમ કે રાજકીય રેલીઓ હોય કે સામાજિક કે ધાર્મિક રેલીઓ હોય, એ બધાથી આપણે દૂર રહેવું જોઈએ। આહનામાં જોઈએ તો આહનાની જે હોસ્પિટલો છે તેમાં અગાઉ એક પણ કેસ મહિનાઓ સુધી દેખાયો નહોતો, હવે શું સ્થિતિ છે? છેલ્લા કેટલાક દિવસોમાં કયા પ્રકારનું સ્થિતિ જોવા મળ્યું? પરમ દિવસે લગભગ 70 કેસીસ એડમિટેડ હતા અને ગઈકાલે 33 કેસીસ એડમિટેડ થયા હતા, એટલે ઓલમોસ્ટ એક જ દિવસમાં ડબલ કેસીસ એડમિશન થઈ ગયા, 100% વધારો થયો છે, જે એક ચિંતાજનક બાબત છે। આવનારા દિવસોમાં હજુ પણ આહના દ્વારા કયા પ્રકારની તૈયારી કરાઈ છે જેથી કરીને વધુ પડતા કેસ સતત વધી રહ્યા છે, લગભગ બમણા દરરોજ થઈ રહ્યા છે, તો આ પ્રકારની સ્થિતિમાં આહના કેવી રીતે રહેશે? પ્રાઇવેટ હોસ્પિટલ્સ અમારા તરફથી અમે બેડ્સની અવેલેબિલિટી ને સતત અમે ડિસ્કસ કરીને વધારી રહ્યા છીએ, પણ જો સંક્રમણ ખૂબ તીવ્ર ગતિથી ફેલાશે તો કોઈ પણ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક સ્ટ્રેસમાં મૂકી શકે છે। એટલે હવે લોકોએ જાતે આને હાથમાં લઈ અને ધ્યાન રાખી કોઈ પણ જાતના ફંક્શન્સ એવોઇડ કરે, તે અત્યારે ખૂબ જ જરૂરી છે। લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની જવાબદારી સમજવી જોઈએ, જો તેમાં કેટલેક અંશે પણ બેદરકારી દાખવવામાં આવશે તો આ બાબત ખૂબ જ આવનારા દિવસોમાં મુશ્કેલ સાબિત થઈ શકે છે। કેમેરામેન દીપક સેન સાથે જિજ્ઞેશ પટેલ, TV9 અમદાવાદ।